સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી. સુરતના લીંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો. પતિ દ્વારા પત્ની અને એક દીકરાને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો બનાવ બનવા પામ્યો છે. લીંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં 38 વર્ષીય સુમેશ ભિક્ષાપતિ જિલ્લાએ પોતાની પત્ની નિર્મલ અને 7 વર્ષીય દીકરા દેવ ઋષિને ઝેર આપી મારી નાખ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો છે. પોલીસ તપાસમાં એક ચિઠ્ઠી અને મોબાઈલ ફોન મળ્યો છે, જેને પોલીસ સુસાઇડ નોટ ગણાવી રહી છે. અત્યાર સુધી આ પરિવારના સભ્યોએ આપઘાત કેમ કર્યો છે તે નથી જાણી શકાય. પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના મામલે એસીપી જેટી સોનારાએ જણાવ્યું કે રાત્રિના 3 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યા હોવાનું જાણવા મળે છે. સવારે તેમનો ભાઈ 7:15 ઘરે આવ્યો ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે એ જાણી શકાયો. રાત્રે તેણે ભાઈને ગળે ફાંસો ખાતો વોટ્સએપ પર ફોટો પણ મોકલ્યો અને સાસુને 3 વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. તેના ભાઈએ મેસેજ જોતા પહેલા ફોન કર્યો, પરંતુ ભાઈએ ફોન રિસીવ ન કરતા તેઓ ઘરે પહોંચ્યા હતા. સવારે ઘરે દોડી આવીને જોયું તો પોતાના ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા અને ભાભી પણ મૃત દેખાયા. સમગ્ર બનાવની જાણ થઈ ત્યારે એમણે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી. મળનાર જે વ્યક્તિ છે સોમેશ ભિક્ષાપતિ, એમણે પોતાનો નાનો 7 વર્ષનો બાળક દેવભૂમિ દેવરૂપી અને એના વાઈફ નિર્મલાને રાત્રે જ લગભગ કોઈ પોઈઝન જેવી વસ્તુ આપીને બેભાન કરેલ હોય અને પછી અને બેભાન કરેલો હોય કાં તો પછી એમના હાથે પણ દોરી બાંધેલ અમને મળ્યો છે બેનના ખાટલા પર. એટલે એમને પોતાના પુત્ર અને પત્નીનું આવી રીતે મારી અને પછી પોતે સુસાઇડ કરી લીધું છે. જે બાબતે પોતે ફોટો પણ પાડી અને પોતાના ભાઈ નાગેશને રાત્રે જ આ વિડીયો વોટ્સઅપ પર મોકલી દીધેલો ફોટો. પણ એના ભાઈએ સવારે 7 લગભગ 7:15 આ ફોટો જોયો, એણે તાત્કાલિક ફોન કર્યો પણ આ ભાઈએ ઉપાડ્યો નહીં. એટલે તાત્કાલિક અહીંયા આવી અને પછી પોલીસ કંટ્રોલને જાણ કરી, અમારી મોબાઈલને જાણ કરી અમે સ્થળ પર આવી ગયેલા અને અત્યારે હાલ હવે એમનું પીએમની કાર્યવાહી ચાલુ છે. અમે 302 ગુનો પ્રથમ દર્શે નોંધીશું અને આગળ તપાસ કરીશું. વિડીયોમાં તો ખાલી એટલો જ ઉલ્લેખ છે કે હું અમારા બ્રધરો મને કંઈ બોલાવતા નથી અને મને હું માનસિક કંટાળી ગયેલ છું, બસ એ રીતનું એ તેલુગુમાં બોલે છે અને પછી એ રીતે આખો વિડીયો બનાવી અને ખાલી એમના મોબાઈલમાં મળેલ છે. હજુ કોઈને સેન્ડ નથી કરેલ, ખાલી ફોટો સેન્ડ કરેલ છે. એ તો હવે તપાસમાં એક્ચ્યુઅલી અમે હવે પીએમ કરાય એટલે ખ્યાલ આવશે કે પોઈઝન આપ્યું છે કે એમણે ગળું દબાવ્યું છે, એ પછી ખ્યાલ આવશે. 6:00 ગયા. हाँ, मेरे को चाय बनाए, मेरा दामाद चाय दिया, बहुत मीठा बनाया. मैं तो गुस्सा हो गया उसको, इतना मीठा बनाया बेटा, बेटा इतना मीठा नहीं पीने का. मैं मम्मी क्या मालूम मैं भूल गया, ज़्यादा गिर गए चक्कर, मैं नहीं पिएगा बेटा इतना मीठा. दीदी ने कभी कुछ बताया तकलीफ? कुछ नहीं बताया मैं, पर बहुत अच्छा रहता, बहुत गुस्सा है उसका, घर में झगड़ा भी नहीं है कुछ रहे. वो अच्छा भी पढ़ाई भी अच्छा है उसका लड़का का. हाँ, ઝઘડા રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત.